हेलो दोस्तों, एलजी कोचिंग क्लासेस ना आ ऑनलाइन लेक्चर में आप सौनु स्वागत छे। मित्रों, आज आपणे धोरण 10 विषय विज्ञान चैप्टर नंबर 1 रासायणिक प्रक्रियाओ अने समीकरणों में लेक्चर नंबर 5 नी अंदर आपणे रासायणिक समीकरण ने संतुलित करवा माटेनी पद्धति एटले के हीट एंड ट्रायल पद्धति एना विषे आपणे भणीशुं। आना हीट एंड ट्रायल मेथड तरीके पण ओळखवामां आवे छे। बीजी वात करीए तो के आ जे समीकरण संतुलित करवू जरूरी छे, बराबर। कोई पण समीकरण होय, रासायणिक समीकरण, एने संतुलित करवू ज जोईए, कारण के संतुलित ना करो तो तमने जोईए एवी कई खबर पड़े नहीं। એટલે આપણે રાસાયણિક સમીકરણ જે છે એને સંતુલિત કરવા માટે મુખ્યત્વે 7 તબક્કાઓ આપેલા છે। એના 7 તબક્કા એટલે કે 7 સ્ટેપ છે। એ 7 સ્ટેપ પૈકી આજે આપણે આ લેક્ચર નંબર 5 ની અંદર 4 સ્ટેપનો અભ્યાસ કરીશું, બરાબર। એમાં અહીંયા એક તમને રાસાયણિક પ્રક્રિયા આપી દીધી છે કે Fe વત્તા H2O ઇટ ગિવ્સ Fe3O4 વત્તા H2। આ એક પ્રકારની આપણને રાસાયણિક પ્રક્રિયા આપી છે, એના આપણે એ જે સમીકરણ છે રાસાયણિક પ્રક્રિયાનું જે સમીકરણ છે એના આપણે સંતુલિત કરવાનું છે। તો એ સંતુલિત કઈ રીતના કરશું? તો એ સંતુલિત કરવા માટે આપણો પહેલો જે સ્ટેપ છે એ પહેલું સ્ટેપ ધ્યાનથી આપણે વાંચીશું અને જોઈશું કે કઈ રીતના એને સોલ્વ કરશું। તો રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા સૌ પ્રથમ દરેક સૂત્રની ફરતે એક બોક્સ બનાવો। પહેલો સ્ટેપ શું છે કે રાસાયણિક સમીકરણ જે છે એને તમારે સંતુલિત કરવું હોય તો સૌ પ્રથમ દરેક સૂત્રની ફરતે એક બોક્સ બનાવો। આ એનો પહેલો તબક્કો, અથવા પહેલો સ્ટેપ। ફરીથી પહેલું સ્ટેપ શું છે કે રાસાયણિક સમીકરણને તમારે સંતુલિત કરવું હોય તો સૌ પ્રથમ દરેક સૂત્રની ફરતે એક બોક્સ બનાવો। તો આપણે અહીંયા રાસાયણિક સમીકરણ લખીએ Fe વત્તા H2O ઇટ ગિવ્સ Fe3O4 વત્તા H2। આ પ્રક્રિયા લખી, એમાં કીધું છે કે સૌ પ્રથમ દરેક સૂત્રની ફરતે એક બોક્સ બનાવો। તો આપણે Fe ઉપર એક બોક્સ બનાવીશું, H2O ઉપર એક બોક્સ બનાવીશું, Fe3O4 ઉપર એક બોક્સ બનાવીશું અને H2 ઉપર એક બોક્સ બનાવીશું, બરાબર। આટલો સુધી ખ્યાલ આવી ગયો? ફરીથી પહેલું સ્ટેપ શું છે કે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે સૌ પ્રથમ દરેક સૂત્રની ફરતે એક બોક્સ બનાવો। તો આપણે Fe ઉપર એક બોક્સ બનાવ્યું, Fe એટલે કે આયન ઉપર એક બોક્સ બનાવ્યું, H2 એટલે પાણી ઉપર, Fe3O4 ઉપર બનાવ્યું એક બોક્સ અને H2 ઉપર એક બોક્સ બને, બરાબર। આ તો આપણું પહેલું સ્ટેપ, બરાબર। હવે બીજું સ્ટેપ એવું કે છે કે અસંતુલિત સમીકરણમાં હાજર રહેલા જુદા જુદા તત્વોના પરમાણુઓની સંખ્યાની યાદી બનાવી। એટલે આ જે સમીકરણ કેવું છે, અસંતુલિત છે, સંતુલિત નથી, અસંતુલિત છે, એટલે આપણે એને સંતુલિત બનાવવાનું છે। એનો આ બીજો તબક્કો છે કે જે આ અસંતુલિત સમીકરણ આપ્યું છે એમાં હાજર રહેલા જુદા જુદા તત્વોના પરમાણુની સંખ્યાની યાદી બનાવી। આ સમીકરણ સંતુલિત છે કે અસંતુલિત આપણે કઈ રીતે ખબર પડે? પહેલા એ જોઈ લઈએ, Fe છે તો Fe અહીંયા પ્રક્રિયા આપણે ફરીથી આખી લખી નાખી કે Fe વત્તા Fe વત્તા H2O ઇટ ગિવ્સ Fe3O4 વત્તા H2। નિયમ પ્રમાણે આપણે પહેલા તો બોક્સ બનાવી દઈશું, બરાબર। હવે શું કહેશે કે અસંતુલિત સમીકરણમાં હાજર રહેલા જુદા જુદા તત્વના પરમાણુની સંખ્યાની યાદી બનાવી। એટલે હાજર રહેલા પરમાણુની સંખ્યાની યાદી એટલે શું? તો કે પ્રક્રિયકોમાં કેટલા પરમાણુ હાજર છે, નિપજમાં કેટલા પરમાણુ હાજર છે એની આપણે યાદી બનાવવાની છે। તો અહીંયા આપણે શું કરી દઈશું, પેલા એક ટેબલ બનાવીશું, એમાં લખશું ક્રમ, પછી
તત્વ, પછી પ્રક્રિયકમાં પરમાણુની સંખ્યા, અને બીજું આવશે નિપજમાં પરમાણુની સંખ્યા. બરાબર? તો ક્રમ આપણે આપી દઈએ કે જો પહેલા નંબર ઉપર લખીએ એફઈ એટલે આયન, બીજું છે એચ હાઇડ્રોજન, અને ત્રીજું છે ઓક્સિજન. તો પ્રક્રિયક બાજુ આપણે જોઈએ તો પ્રક્રિયકમાં આયનના પરમાણુની સંખ્યા કેટલી છે? તો કે એક. એવી જ રીતે નિપજ બાજુ જોઈએ તો નિપજ બાજુ આયનના પરમાણુની સંખ્યા કેટલી છે? તો કે ત્રણ. બરાબર? પ્રક્રિયકમાં આયનના પરમાણુની સંખ્યા કેટલી છે? એક. નિપજમાં ત્રણ. પ્રક્રિયક બાજુ હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા કેટલી છે? તો કે બે. પ્રક્રિયક બાજુ હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા કેટલી છે? બે. અને નિપજ બાજુ હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા કેટલી છે? તો કે એ બે છે. બરાબર? હવે પ્રક્રિયક બાજુ ઓક્સિજનના પરમાણુની સંખ્યા કેટલી છે? તો કે એક. હવે નિપજ બાજુ ઓક્સિજનના પરમાણુની સંખ્યા કેટલી છે? તો કે ચાર. બરાબર? ફરીથી અહીંયા ખાસ ધ્યાન રાખવાની બાબત એ છે, ધ્યાન રાખજો, ફરીથી સમજાવું છું. એફઈ એટલે કે આયન છે, એને પ્રક્રિયક બાજુ એના પરમાણુની સંખ્યા કેટલી છે? તો કે એક. નિપજ બાજુ એના પરમાણુની સંખ્યા કેટલી છે? ત્રણ. હાઇડ્રોજન છે, હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા કેટલી છે? તો કે બે. પ્રક્રિયક બાજુ નિપજ બાજુ હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા કેટલી છે? તો કે બે. પ્રક્રિયક બાજુ ઓક્સિજનના પરમાણુની સંખ્યા કેટલી છે? તો કે એક. અને નિપજ બાજુ ઓક્સિજનના પરમાણુની સંખ્યા કેટલી છે? ચાર. હવે તમને આના ઉપરથી જ ખ્યાલ આવી જાય કે જો પ્રક્રિયક બાજુ આયનના પરમાણુ કેટલા છે? એક. નિપજ બાજુ ત્રણ. જોઈ લો, હાઇડ્રોજનના પરમાણુ અહીંયા બે છે, અહીંયા બે છે, એટલે હાઇડ્રોજન તો સંતુલિત છે. પણ ઓક્સિજનની વાત કરીએ, ઓક્સિજન અહીંયા એક છે, તો નિપજ બાજુ કેટલા છે? ચાર. એટલે આ જે રાસાયણિક સમીકરણ છે એ અસંતુલિત છે. એટલે પ્રક્રિયકો અને નિપજોની સંખ્યા બરાબર એટલે સરખી છે નહીં. એટલે આ સમીકરણ જે છે એને કહેવાય અસંતુલિત રાસાયણિક સમીકરણ, જેને આપણે સંતુલિત કરવાનું છે. બરાબર? ખ્યાલ આવ્યો? એટલે પહેલો તબક્કો શું હતો? તો કે પહેલા તબક્કામાં એવું હતું કે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા સૌ પ્રથમ દરેક સૂત્રની ફરતે એક બોક્સ બનાવવું. તો દરેકમાં આપણે દરેક સૂત્રની ફરતે એક બોક્સ બનાવી દીધું. બીજું સ્ટેપ એવું હતું કે અસંતુલિત સમીકરણમાં હાજર રહેલા જુદા જુદા તત્વના પરમાણુની સંખ્યાની યાદી બનાવી. એટલે કે પ્રક્રિયકમાં કેટલા પરમાણુ છે એ, નિપજમાં કેટલા પરમાણુ છે એ, એની આપણે યાદી બનાવી. બરાબર? અહીંયા આપણે એની યાદી અહીંયા બનાવી દીધી. આ હતા આના પહેલો અને બીજો તબક્કો. હવે આપણે જોઈશું ત્રીજો અને ચોથો તબક્કો. ત્રીજા તબક્કાની ચર્ચા કરીએ તો ત્રીજા તબક્કામાં આપણને શું કહે કે સૌથી વધુ પરમાણુ ધરાવતા સંયોજનના સંતુલનની શરૂઆત કરવી. એટલે આ જે તમને રાસાયણિક સમીકરણ આપેલું છે, રાસાયણિક સમીકરણ અથવા રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણે જે સંયોજન સૌથી વધારે પરમાણુ ધરાવતું હોય એ સંયોજનને આપણે પકડીશું. તો આપણી રાસાયણિક પ્રક્રિયા અહીંયા એવી છે કે એફઈ વત્તા એચ ટુઓ ઇટ ગીવ્સ એફઈ થ્રી ઓ ફોર વત્તા એચ ટુ. તો અહીંયા એફઈ થ્રી ઓ ફોર છે, તો એફઈ થ્રી ઓ ફોર એ સૌથી વધુ પરમાણુ ધરાવતું સંયોજન છે. તો એફઈ થ્રી ઓ ફોર એ સૌથી વધુ પરમાણુ ધરાવતું સંયોજન છે. બરાબર? હવે આપણે એફઈ થ્રી ઓ ફોર માં ઓક્સિજન ની વાત કરીએ તો ઓક્સિજન પહેલા આપણે પકડીશું, કારણ કે ઓક્સિજન ના પરમાણુ સૌથી વધારે છે. તો ઓક્સિજન ના પરમાણુ અહીંયા ચાર છે, નિપજ બાજુ પરમાણુ એના કેટલા છે? ઓક્સિજન ના ચાર. અને જયારે પ્રક્રિયક બાજુ કેટલા છે? ફક્ત એક જ. બરાબર? તો જો ઓક્સિજનના પરમાણુનું સંતુલન કરતા તો શું કરીએ? ઓક્સિજનના પરમાણુની વાત કરીએ તો ઓક્સિજનના પરમાણુ
પ્રક્રિયક બાજુ કેટલા છે એક અને નિપજ બાજુ ચાર એટલે પ્રક્રિયક બાજુ આપણે કેટલા કરવા પડે ચાર વડે ગુણવું પડે તો જો અહીંયા શરૂઆતમાં પ્રક્રિયક અને અહીંયા નિપજ શરૂઆતમાં પ્રક્રિયક બાજુ શું છે તો કે એચ ટુ ઓ ખાલી એચ ટુ એટલું જ છે અને નિપજ બાજુ શું છે તો કે એફઈ થ્રી ઓ ફોર તો જો શરૂઆતમાં પ્રક્રિયક બાજુ ઓક્સિજનની સંખ્યા કેટલી છે એક જ અને અહીંયા કેટલી છે નિપજ બાજુ ચાર બરાબર હવે સંતુલન આપણે કરીએ તો સંતુલન સમયે કેવું થશે સંતુલન સમય આપણે અહીંયા ચાર વડે ગુણવું પડે બરાબર તો જો અહીંયા ચાર વડે ગુણીએ તો શું થશે ફોર એચ ટુ ઓ ખબર પડી અહીં કેટલા થઈ જશે ફોર એચ ટુ થઈ જશે એટલે કેટલા વડે આપણે ગુણ્યા પ્રક્રિયક નો ચાર વડે પ્રક્રિયક બાજુ અહીંયા ચાર વડે ગુણે એટલે ફોર એચ ટુ થઈ ગયા એ ફોર એચ ટુ થયા એટલે હવે તમારે અહીંયા નવી હવે જો અહીંયા તમે જોશો તો અહીંયા હાઇડ્રોજન ના પરમાણુ કેટલા થઈ ગયા ચાર ટુ આઠ અને ઓક્સિજન ના ચાર એટલે ઓક્સિજન આપણને ચાર સંતુલિત થયેલા મળી ગયા તો નવી સંતુલિત થયેલી પ્રક્રિયા કેવી કહેવાય રાસાયણિક પ્રક્રિયા હવે લખીએ તો કેવી લખાય તો કે એફઈ વત્તા ફોર એચ ટુ ઓ ઇટ ગીવ્સ એફઈ થ્રી ઓ ફોર વત્તા એચ ટુ આ બધા આપણે બોક્સમાં પાછા મૂકી દઈએ બરાબર આ હતો આપણો તબક્કો નંબર ત્રણ હવે આપણે અહીંયા ચોથો તબક્કો જોઈએ તો અહીંયા ચોથો તબક્કો જોઈએ એમાં શું કહેશે કે એફઈ અને એચ ના પરમાણુ પૈકી હાઇડ્રોજન ના પરમાણુ સંતુલન કરો આપણે અહીંયા જે આ ત્રીજા નંબરનો તબક્કો જોયો તો ત્રીજા નંબરના તબક્કામાં સૌથી વધારે પરમાણુ ધરાવતું જે સંયોજન હતું એ સૌથી વધારે પરમાણુ ધરાવતા સંયોજનમાંથી આપણે ઓક્સિજનનું પરમાણુ જે હતું એ વધારે પરમાણુ ધરાવતું હતું બરાબર એટલે એનું આપણે સંતુલન કર્યું બરાબર હવે અહીંયા એફઈ અને એચ ના પરમાણુ હોય જોશો ને તમે આ પ્રક્રિયામાં તો એફઈ વત્તા ફોર એચ ટુ ઓ ઇટ ગીવ્સ એફઈ થ્રી ઓ ફોર વત્તા એચ ટુ બરાબર તો આ રાસાયણિક સમીકરણની અંદર તમે જોશો તો અહીંયા એફઈ ના આયનો કેટલા છે ત્રણ અહીંયા કેટલા છે અહીંયા એફઈ ના આયન એક છે અને નિપજ બાજુ કેટલા છે ત્રણ અહીંયા જો હાઇડ્રોજન ના અણુ કેટલા છે ચાર ટુ આઠ અને આ બાજુ કેટલા છે બે તો આપણે પેલા અહીંયા હાઇડ્રોજન નું સંતુલન કરી દઈએ બરાબર તો શરૂઆતમાં વાત કરીએ તો શરૂઆતમાં પ્રક્રિયક બાજુ અહીંયા આપણે પેલા હાઇડ્રોજન ના સંતુલન કરી દઈએ બરાબર પછી પેલી બાજુ પછી આપણે અહીંયા આયન નું સંતુલન કરશું બરાબર અને અહીંયા નિપજ બાજુ બરાબર શરૂઆત સમયે હાઇડ્રોજન પરમાણુ અહીંયા કેટલા છે પ્રક્રિયક બાજુ ચાર દુ આઠ તો હાઇડ્રોજન નું જો એચ ટુ ઓ એટલે ફોર અહીંયા એટલે ફોર એચ ટુ ઓ લખેલું છે બરાબર પ્રક્રિયક બાજુ આટલા છે ફોર એચ ટુ ઓ એટલે આઠ છે નિપજ બાજુ અહીંયા કેટલા છે ફક્ત એચ ટુ તો નિપજ બાજુ ચાર વડે ગુણવું પડશે આ એચ ટુ ઓ તો એમને એમ જ રહેશે સંતુલન સમય અહીંયા નિપજ બાજુ કેટલા થઈ જશે અહીંયા તો ફોર એચ ટુ સંતુલન સમય બરાબર તો શું થશે અહીંયા અહીં જો ફોર એચ ટુ એટલે કેટલા વડે ગુણવું પડે નિપજ ના ચાર વડે ગુણશું તો હવે જે નવી પ્રક્રિયા મળશે એ નવી પ્રક્રિયા આપણને કેમ મળશે એફઈ વત્તા ફોર એચ ટુ ઓ ઇટ ગીવ્સ એફઈ થ્રી ઓ ફોર વત્તા ફોર એચ ટુ તો જો હવે એફઈ ના આયન એમને એમ જ ફોર એચ ટુ ઓ એમાં ચાર દુ આઠ એચ ટુ કેટલા મળ્યા આઠ તો અહીંયા નિપજ બાજુ જો ચાર દુ આઠ એચ ટુ આઠ થઈ ગયા એવી રીતે એફઈ થ્રી ઓ ફોર ની અંદર જોશો તો એફઈ થ્રી ઓ ફોર માં અહીંયા એફઈ ના હજુ ત્રણ આયન નો આપણે સંતુલન કરવાનું બાકી છે પણ ઓક્સિજન કેટલા છે ચાર તો અહીંયા જો પ્રક્રિયક બાજુ ઓક્સિજન કેટલા થઈ ગયા ચાર બરાબર એટલે અહીંયા પ્રક્રિયા હજુ સંતુલિતમાં નથી એટલે પ્રક્રિયા સંતુલિત છે નહીં એટલે હવે આયન માટે જોઈશું એના માટે જોઈશું તબક્કા નંબર પાંચ